મહત્વના સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવાર અને બુધવારે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસ ગરમી અને બફારો હશે. 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી છે. આ અંગે વધુ વાત કરવા મોડાસાથી અમારા સંવાદદાતા સંકેત પટેલ જોડાયા છે. જે સંકેત, બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી જો વાત કરીએ તો રોશની, જે તોકતી વાવાઝોડા બાદ જે હવામાન વિભાગે જે ફરી આગાહી આપી છે, જે દિવસે ને દિવસે જે ગરમીનો પાળો જે ઊંચો જઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરી જે આગાહી આપી છે કે બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે આગાહી આપવામાં આવી છે, જેમાં મંગળ અને બુધવારે જે હળવા વરસાદની જે આગાહી છે. રાજ્યમાં 3 દિવસ માટે જે ગરમી અને બફારો રહેશે અને 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે. એટલે કે ચોમાસું જે 15 જૂન પછી ગુજરાતમાં જે ચોમાસુનું જે આગમન થશે તેને લઈને જે હવામાન વિભાગે જે આગાહી આપી છે કે આવનારો દિવસોની અંદર વરસાદ પડ્યા બાદ જે ગરમીનું પ્રમાણ છે તે ઘટશે અને જે ચોમાસું 15 જૂનથી ગુજરાતની અંદર ચાલુ થશે. જી આભાર સંકેત, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો મંગળવાર અને બુધવારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસ ગરમી અને બફારો હશે. 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું આગમનની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.